હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાનકી ટ્રિક એન્ડ ટિપ્સ જે વિડિયો સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, ટ્રેન આધારિત અમુક કોન્સેપ્ટ છે એ આજે આપણે ક્લિયર કરવા છે. અલગ અલગ વિડિયોથી મિત્રો આપણે ટ્રેનના એક એક વિડિયોમાં એક એક ટોપિકને સમજવા પ્રયત્ન કરીએ છીએ. તમે નવા હોય તો મિત્રો પ્લેલિસ્ટમાં જે આગલા વિડિયો જોઈ લેજો. અહીંયા મિત્રો ટ્રેન આધારિત આ એક દાખલો છે કે 250 મીટર લાંબી એક ટ્રેન એક વ્યક્તિને પસાર કરતા 15 સેકન્ડ લાગે. મિત્રો આ એક કોઈ ટ્રેન હશે, ઓકે, આ આપણી ટ્રેન છે, ઓકે. એ આ એક વ્યક્તિને, મિત્રો આ એક વ્યક્તિને પસાર કરે એટલે મિત્રો આ ટ્રેન અહીંયાથી પાછી બહાર નીકળશે, આ વ્યક્તિને પસાર કરશે તો મિત્રો 15 સેકન્ડ નો સમય લાગે છે. ઓકે, ટ્રેન છે 250 મીટર લાંબી, ઓકે, આ વ્યક્તિને પસાર કરશે 15 સેકન્ડ લાગે તો ટ્રેનની ઝડપ, પહેલી વસ્તુ મિત્રો 250 મીટર છે, આ સેકન્ડ છે, તો ઝડપનું આપણું સૂત્ર હતું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર છે 250 મીટર, સમય છે 15 સેકન્ડ. સિમ્પલ. પણ અહીંયા એક વાત આપણે યાદ એ રાખવાની છે મિત્રો, જ્યારે ટ્રેન મીટર આપે અને સેકન્ડમાં સમય હોય ત્યારે એને કન્વર્ટ કરવાના છે કિલોમીટર પ્રતિ કલાકમાં 18/5 વડે ગુણવાના. યાદ રાખજો, આની પહેલાના વિડીયોમાં મિત્રો આપણે જોયું હતું કે 250 મીટર લાંબી એક ટ્રેન હતી, એ 60 કિમીની ગતિની કલાકથી જાય છે અને એક વ્યક્તિને પસાર કરતા કેટલો સમય, ત્યારે આપણે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, ને ઝડપની અંદર મિત્રો આ રીતે અંતરના છેદમાં ઝડપ હોય તો ઝડપની અંદર આપણે દાખલા તરીકે 60 હોય તો એને 5/18 વડે છેદમાં ગુણાકાર કરતા હતા. પણ મિત્રો અહીંયા યાદ રાખજો, મીટર લાંબી ટ્રેન છે, નીચે સમય છે, ત્યારે આ રીતે આપણે 18/5 વડે, બોલું 5/18 આવે. જો મિત્રો કિલોમીટરમાંથી મીટરમાં પ્રતિ સેકન્ડમાં જવાનું થાય ત્યારે મિત્રો 5/18 અને મીટર પ્રતિ સેકન્ડ આપે, મીટર આપે પ્રતિ સેકન્ડમાંથી આપણે કલાક અને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવા 18/5 વડે ગુણવાનું. એક સિમ્પલ છે. અહીંયા મિત્રો પચું 25 શું થયું મિત્રો, ઉપર આવ્યા 50. ઓકે, 50 ને મિત્રો આ રીતે લખી શકાય 10 × 5, 50 ને મિત્રો આ રીતે લખાય, ઓકે, છેદમાં 3 × 5 = 15 અને મિત્રો અહીંયા 6 × 3 = 18, 6 × 3 = 18 મિત્રો આ રીતે લખી અને છેદ ઉડાડીએ તો 5 × 5 = 3, 3 × 3 = 10, 6 = 60. મિત્રો આપણો જવાબ 60 કિલોમીટર પ્રતિ કલાક આવે છે. સિમ્પલ છે મિત્રો આવા દાખલા. પણ એક વસ્તુ તમને ભૂલ કરાવે, એકમને સરખા ન કરો, એકમને ફેરવવાની ભૂલ કરશો તો તમને આવા દાખલા થોડા હાર્ડ લાગે છે. ઓકે, તો આ એક વિડિયો છે મિત્રો. અહીંયા આ દાખલા મિત્રો 250 ને બદલે 200 ને મિત્રો 200 મીટર લાંબી એક ટ્રેન છે મિત્રો, અને એક વ્યક્તિને 10 વ્યક્તિને બદલે મિત્રો એક થાંભલો કરી નાખીએ. થાંભલાને મિત્રો ખાસ યાદ રાખજો, થાંભલાને પસાર કરતા 10 સેકન્ડ નો સમય લાગે તો ટ્રેનની ઝડપ શોધો. તો આવા દાખલા મિત્રો પૂછે. તો હવે આગળ વધવા જોઈએ. ઓકે, વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.